નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આવ્યા છીએ નડિયાદના સંતરામ મહારાજની પોષી પૂનમના બોર પૂનમ તરીકે ઓળખાતા મેળાની અંદર. તો આજે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય, પણ આ મંદિરની અંદર એવું છે કે બોલે તેના બોર વેરાય. કેમ કે નાના બાળકો જ્યારે એમને જે બોલતા શીખે એના માટે અહીંયા સંતરામ મંદિરની અહીંયા બોર વેરવાની બાધા રાખવામાં આવે છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો, માણસ મહેરામણ ઉમટ્યો છે બોર વેરવા માટે. દૂર દૂરથી દેશ વિદેશથી લોકો પણ અહીં આવે છે, એમના બાળકોની માનતા પૂરી કરે છે અને બાળક બોલતું થાય તેના માટે અહીંયા બોર વેરવા માટે સંતરામ મંદિરના મંદિરે આવે છે. તો ચાલો મિત્રો, તમને પણ આજે દર્શન કરાવીએ. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહો અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં પૂના, નાસિક અને સૌરાષ્ટ્રની વાડીમાંથી બોર લઈને વેપારીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. શ્રી સંતરામ મંદિરમાં 100 વર્ષ પૂર્વે બોર પોષી પૂનમના દિવસે બોર ઉછાળવાની પ્રથા જે શરૂ થઈ હતી, દર વર્ષે અહીંયા 1 લાખથી વધુ ભક્તો પોષી પૂનમના દિવસે શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરવા દેશ વિદેશથી પણ ભાવિક ભક્તો આવતા હોય છે. પોષી પૂનમ એટલે બોર પૂનમ તરીકે પણ ઓળખાય છે. તેના મહત્ત્વની વાત કરીએ તો નાના બાળકો જે બોલતા ના હોય, તોતરા હોય, તેમને બોલવામાં તકલીફ થતી હોય તેવા લોકો, તેમના પરિવારના લોકો, તેમના બાળકોના માટે સારું થઈ જાય, બોલતા થઈ જાય તેના માટે અહીં મંદિરમાં આવીને બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. પોષી પૂનમે થતા બોરના ઉત્સવ બાદ શ્રદ્ધાળુઓ બોર ભેગા કરીને પ્રસાદી રૂપે પણ લઈ જાય છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ મંદિર, સંતરામ મંદિરના પ્રટાંગણમાં, અને જ્યાં લોકો બોર ઉછાળે છે ત્યાં આગળ આપણે તમને બતાવીશું. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સંતરામ મંદિરના પ્રટાંગણની અંદર. તમે જોઈ શકો છો લાખોની સંખ્યાની અંદર અહીંયા ભાવિક ભક્તો આવ્યા છે અને તેમના બાળકોની માનતા પૂરી કરવા માટે અહીંયા બોર ઉછાળણી કરે છે. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ઘણા લોકો અહીંયા બોર પણ ભેગા કરી રહ્યા છે, એ બોર ભેગા કરી અને તેમને પ્રસાદી સ્વરૂપે પણ ઘરે લઈ જાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ પડ્યો હશે. તો કમેન્ટમાં જય મહારાજ લખવાનું ના ભૂલશો.